गुड मॉर्निंग एवरीबॉडी। सो प्रीवियस लेक्चर में आपने वेरियस टाइप्स ऑफ लाइटिंग सर्किट विषय बातचीत करता था। आज आपने एक टॉपिक में आगे बढ़िए। आज ने अपनी जो लाइटिंग सर्किट डिस्कशन करवाना छे एमनो नाम छे लाइटिंग सर्किट ऑफ बेडरूम। अपना घरे जो आपनो बेडरूम छे तो ए बेडरूम नी लाइटिंग सर्किट विषय आपने વાતચીત કરવાની છે। તો એમના માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારા બેડરૂમમાં દાખલા તરીકે એક લેમ્પ સ્વિચ 1 થી કંટ્રોલ થાય છે અને બીજો તમારો લેમ્પ જે છે એ 2 વે સ્વિચ થી કંટ્રોલ થાય છે અને એ લેમ્પ 2 જે છે એનું 3 પ્લેટ સીલિંગ રોજની મદદથી લૂપિંગ કરેલું છે। આ પ્રકારનું એક સિચ્યુએશન વાળું આપણે બેડરૂમ નું વાયરિંગ જે છે એની સર્કિટ પ્રિપેર કરવાની છે। તો સિચ્યુએશન બધાને સમજાઈ ગઈ, હજી એકવાર રિપીટ કરી દઉં શું કરવાનું છે। તમારે બે લેમ્પ નું વાયરિંગ કરવાનું છે જેમાં લેમ્પ 1 જે છે એ સ્વિચ 1 થી કંટ્રોલ થાય અને લેમ્પ 2 જે છે એનો 3 પ્લેટ સીલિંગ રોજ થી લૂપિંગ કરવાનું છે અને સાથે સાથે 2 વે સ્વિચ થી એનું વાયરિંગ કરવાનું છે। તો સૌથી પહેલા તો જે મેં તમને સિચ્યુએશન કીધી એ સિચ્યુએશન તમે લોકો નોટ કરી લ્યો, પછી આપણે એનું ડિસ્કશન ડિટેલમાં કરીએ। ઓકે, તો સિચ્યુએશન એવી છે, બે લેમ્પ, એક લેમ્પ નું 3 પ્લેટ થી લૂપિંગ પ્લસ 2 વે સ્વિચ। તો આટલું બધું કોમ્પ્લિકેટેડ કરવાના બદલે આપણને પહેલા જેટલું આવડે છે એટલું કરી લઈએ। તો જો એક લેમ્પ નું એક સ્વિચ થી કંટ્રોલ કરવાનું છે તો પહેલા એટલું કરી લઈએ, આગળનું પછી વિચારીએ। તો અહીંયા આપણે એક લેમ્પ મૂકી દઈએ, અહીંયા આપણે એની સ્વિચ મૂકી દઈએ। બધાને સ્ક્રીન દેખાય છે ને? હા સર, દેખાય છે। ઓકે, તો પેલા લેમ્પ 1 ને આપણે ન્યુટ્રલ વાયર આપી દઈએ, ઓકે, અને લેમ્પ 1 ને સ્વિચ ની મદદ થી ફેઝ વાયર આપી દઈએ, ઓકે। હાલો, લેમ્પ 1 નું કામ પૂરું થઈ ગયું। આ લેમ્પ નું આ લોકોએ નામ આપ્યું છે ડ્રેસિંગ ટેબલ નો લેમ્પ। હવે ડ્રેસિંગ ટેબલ નો હોય કે બાથરૂમ નો હોય કે ગમે તેનો હોય, આપણને એનાથી ફરક નથી પડતો। આપણને ફરક ક્યાંથી પડે છે કે તમારા લેમ્પને ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર બંને મળી જવા જોઈએ અને પ્લસ ફેઝ વાયરમાં સ્વિચ આવવી જોઈએ। બસ આ બે વસ્તુથી આપણને ધ્યાન રાખવું પડે। હવે બીજો લેમ્પનું વાયરિંગ કરવાનું છે, પણ એ બીજો લેમ્પ જે છે એ 3 પ્લેટ સીલિંગ રોજથી તમારે લૂપિંગ કરવાનું છે। તો આ તમારું 3 પ્લેટ સીલિંગ રોજ છે, આ તમારો લેમ્પ છે અને 2 વે સ્વિચ નો ઉપયોગ કરવાનો છે, એટલે એના માટે 2 2 વે સ્વિચ છે। રેડી? હવે આમાં પણ ફિક્સ જ છે, શું તો કે 2 વે સ્વિચ ના જે પેલા બે ટર્મિનલ છે એને બીજા સ્વિચ ના પેલા બે ટર્મિનલ જોડે તમારે કનેક્ટ કરવા પડે। તો જો પેલા ટર્મિનલ માંથી એક વાયર આવ્યો, એ 3 પ્લેટ સીલિંગ રોઝ માંથી એક પ્લેટ માં ગયો, ત્યાંથી એ વાયર પાછો બહાર આવ્યો અને 2 વે સ્વિચ ના એક ટર્મિનલ માં ગયો। એવી જ રીતે પેલી 2 વે સ્વિચ ના બીજા ટર્મિનલ માંથી એક વાયર બહાર આવ્યો, એ 3 પ્લેટ સીલિંગ રોઝ ની બીજી પ્લેટ માં ગયો, ત્યાંથી એ બહાર આવ્યો અને બીજી 2 વે સ્વિચ ના બીજા પોઈન્ટ માં કનેક્ટ થયો। હવે વાત કરીએ ફેઝ વાયર ની, તો સ્વિચ નંબર 1 ના ઇનપુટ પોઈન્ટ ઉપરથી આપણે એક ફેઝ વાયર બહાર કાઢશું અને સ્વિચ 2 વે સ્વિચ નંબર 1 માં આપશું અને 2 વે સ્વિચ નો જે આઉટપુટ ટર્મિનલ છે એને આપણે 3 પ્લેટ સીલિંગ રોઝ માં થઈ અને આપડા લેમ્પ ને આપશું અને લેમ્પ ને ન્યુટ્રલ વાયર ક્યાંથી મળશે,
तो के लैम्प वन ना न्यूट्रल वायर माथी आपणे लैम्प टू ने न्यूट्रल वायर आपशुं। तो आ थई गयुं तमारुं लैम्प टू नुं थ्री प्लेट सीलिंग रोज अने टी टू वे स्विच नो उपयोग करीने लूपिंग। रेडी, कोईने कंई क्वेरी होय तो मने पूछी सके छे, अदरवाइज तमे लोको त्यां सुधीमां आनुं ड्रॉइंग करी लो अने ड्रॉइंग थई जाय एटले मने जाण करजो, तो आपणे त्यां सुधीमां आगळ ई सर्किट डिस्कशन करीए। एक मिनिटनो टाइम आपुं छुं, तमे लोको ड्रॉइंग करी लो। ड्रॉइंग थी जाए एटले कोई एक विद्यार्थी मने जाण करजो। ડ્રોઈંગ થઈ જાય એટલે મને જાણ કરજો બેટા। સોરઠિયા સાકિબ, સોરઠિયા સાકિબ, સોરઠિયા સાકિબ, હા સર, શું ટાઈમ છે આપણો લેક્ચરનો? તું ક્યારે આવ્યો? હા સર, મોરા આવ્યો 10 મિનિટ। સરસ,
સર થઈ ગયું. ઓકે, તો આપણે નેક્સ્ટ સર્કિટમાં આગળ વધીએ. નેક્સ્ટ સર્કિટ જે છે આપણી એ છે યુઝ ઓફ સિરીઝ પેરેલલ સ્વિચ. યુઝ ઓફ સિરીઝ પેરેલલ સ્વિચ. હવે આ સ્વિચ જે છે ને એ નોર્મલ સ્વિચ કરતાં થોડીક અલગ છે. આ સ્વિચનું નામ છે સિરીઝ પેરેલલ સ્વિચ. હવે જનરલી કેવું હોય કે સ્વિચ કોઈ પણ હોય તો એ કાં તો આમ ચાલુ થાય અથવા તો ચાલુ હોય તો આવી રીતે આમ ઓપન થાય, મતલબ કે બે પોઈન્ટને કનેક્ટ ડિસકનેક્ટ કરતી હોય અને એમાં બે જ ટર્મિનલ હોય, અને ટુ વે સ્વિચ હોય તો એમાં ત્રણ ટર્મિનલ હોય. પણ હવે જે આ સિરીઝ પેરેલલ સ્વિચ જે છે એમાં ટોટલ ચાર ટર્મિનલ હોય. એમાં શું હોય? ચાર ટર્મિનલ હોય. તો પહેલાં આપણે એનું તમને હું સિમ્બોલ છે એને હું વ્યવસ્થિત તમને એક્સપ્લેન કરાવી દઉં એટલે તમને લોકોને મજા આવી જાય. દાખલા તરીકે આ તમારી એક સિરીઝ પેરેલલ સ્વિચ છે, એ સ્વિચમાં ચાર ટર્મિનલ હોય છે જેવી રીતે તમને ફિગરમાં દેખાય છે એવી રીતે. એમાં શું હોય? ચાર ટર્મિનલ હોય. અહીંયાથી બે ઇનપુટ આવતો હોય, એક ન્યુટ્રલ અને એક ફેઝ, બરાબર. અને આઉટપુટ જે છે એ અલગ અલગ જગ્યાએથી આમાં આઉટપુટ કનેક્ટ કરેલા હોય. હવે આ સ્વિચ શું કરે? તો કે આ સ્વિચ જે છે એને તમે ચાલુ કરો તો કાં તો એ આ બંને પોઈન્ટને કનેક્ટ કરશે અથવા એ આ બે પોઈન્ટને કનેક્ટ કરશે અને અથવા ત્રણે ત્રણ પોઈન્ટ ચારે ચાર પોઈન્ટને ખુલ્લા રાખશે. તો આ જે સ્વિચ જે છે એની પહેલી પોઝિશનમાં શું કરે છે? તો કે પહેલી પોઝિશનમાં એ રેડ લાઇનમાં તમને જે બતાવેલું છે એ પ્રમાણે વર્ટિકલ કનેક્શન કરે છે બે પોઈન્ટનું, અને સ્વિચની બીજી પોઝિશનમાં જે યલો કલરની લાઇન બતાવેલી છે એવી રીતે એ હોરિઝોન્ટલ કનેક્શન કરે છે. રેડી? તો આ વાત થઈ ગઈ સ્વિચની. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો દાખલા તરીકે પહેલાં આપણે કનેક્શન જોઈ લઈએ કે કનેક્શન કેવી રીતે કરવાનું છે. તો અહીંયા તમને ફિગરમાં એક સ્વિચ બતાવેલી છે, એ સ્વિચના ચાર ટર્મિનલ બતાવેલા છે. પહેલા ટર્મિનલમાં ન્યુટ્રલ વાયર કનેક્ટ કરેલો છે, બીજામાં ફેઝ વાયર કનેક્ટ કરેલો છે, પછી અહીંયા તમને બે લેમ્પ બતાવેલા છે, લેમ્પ વન અને લેમ્પ ટુ. હવે આ બંને લેમ્પનું કનેક્શન જોઈ લઈએ આપણે. તો ન્યુટ્રલ વાયરમાંથી જે કનેક્શન કર્યું ત્યાંથી એક વાયર બહાર આવે છે, એ વાયર તમારો લેમ્પ વનના ન્યુટ્રલમાં જાય છે, અને ફેઝ વાયરમાંથી જે વાયર આવે છે ત્યાંથી એક વાયર લેમ્પ ટુના ફેઝમાં જાય છે. હવે બાકીના જે બે પોઈન્ટ જે છે એમાં એક પોઈન્ટ જે છે એ લેમ્પ વનના ફેઝ વાયરમાં કનેક્ટ થાય છે અને બીજો પોઈન્ટ જે છે એ લેમ્પ ટુના ફેઝ ન્યુટ્રલમાં કનેક્ટ થાય છે. આવી જ રીતે બધા કનેક્શન કરેલા છે, કનેક્શનમાં કાંઈ ફેરફાર નથી. હવે હવે દાખલા તરીકે તમે સ્વિચને ચાલુ કરો તો એક પોઝિશનમાં એ શું કરશે? તો કે આ બંને પોઈન્ટને એ કનેક્ટ કરી દેશે. હવે આ બંને પોઈન્ટ કનેક્ટ થાય એટલે તમને દેખાય છે એવી રીતે કે હવે તમારો લેમ્પ વન અને લેમ્પ ટુ એ બંને કેવા થઈ ગયા? એકાબીજાની પેરેલલમાં થઈ ગયા. હવે પેરેલલમાં થાય એટલે શું થાય? કે બંને લેમ્પને ફૂલ વોલ્ટેજ મળે, એટલે બંને લેમ્પ તમારો બ્રાઇટ પ્રકાશ આપશે. બ્રાઇટ મતલબ કે ફૂલ પ્રકાશ આપશે. એ જ રીતે દાખલા તરીકે તમે સ્વિચની બીજી પોઝિશનમાં કનેક્શન કરો તો એ બંને હોરિઝોન્ટલ પોઈન્ટને કનેક્ટ કરશે, અને બંને હોરિઝોન્ટલ પોઈન્ટ કનેક્ટ થાય એટલે તમારો લેમ્પ વન અને લેમ્પ ટુ એ બંને કેવા આવી જાય? એકાબીજાની જોડે સિરીઝમાં આવી જાય. અને સિરીઝમાં આવી જાય એટલે આપણને ખ્યાલ છે કે બંને લેમ્પ વચ્ચે વોલ્ટેજનો ભાગ પડશે,
એટલે ત્યારે તમારો જે બંને લેમ્પ જે છે એ કેવો આપશે, ડીમ પ્રકાશ આપશે. અને ત્રીજી પોઝિશનમાં કોઈ પણ પ્રકારનું કનેક્શન થતું નથી, એટલે તમારો લેમ્પ વન અને લેમ્પ ટુ બંને કેવા રહેશે, બંધ કન્ડિશનમાં રહેશે. તો સ્વિચનો ઉપયોગ કરીને તમે બે લેમ્પને સિરીઝમાં અથવા પેરેલલમાં અથવા તો ડિસ્કનેક્ટ, ત્રણે ત્રણ કન્ડિશનમાં તમે એને ઉપયોગ કરી શકો છો. તો આ છે તમારું સિમ્પલ સિરીઝ એન્ડ પેરેલલ સ્વિચનો ઉપયોગ. રેડી? તો મારા ખ્યાલથી લગભગ બધાને સમજાઈ ગયું હશે. જો ના સમજાણું હોય તો તમે મારી જોડે વાતચીત કરી અને ડિસ્કશન કરી શકો છો. એક મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો આનું વાયરિંગ ડાયાગ્રામ જે છે એ તમે લોકો ડ્રો કરી લો. ડ્રોઈંગ થઈ જાય એટલે મને જાણ કરજો. અને પેરેલલમાં કનેક્શન કરવા માટે થાય છે. તો એના માટેની જે સ્વિચ આવે છે એ સ્વિચને કહેવાય સિરીઝ પેરેલલ સ્વિચ. આ સ્વિચમાં ટોટલ ચાર ટર્મિનલ હોય છે. બે ટર્મિનલમાં એકમાં ન્યુટ્રલ અને એકમાં ફેઝ વાયર કનેક્ટ કરવાનો, અને બીજા રિમેનિંગ બે પોઈન્ટ જે છે એનું કનેક્શન જો તમારે પેરેલલમાં કરવું હોય તો આવી રીતે કનેક્શન કરવાનું, અને સિરીઝમાં કરવું હોય તો આવી રીતે કનેક્શન કરવાનું. હવે જ્યારે તમે સ્વિચને એક પોઝિશનમાં કનેક્શન કરશો તો ત્યારે એ શું કરશે, બંને લેમ્પને પેરેલલ કનેક્શન કરશે, અને એ જ સ્વિચ પોતાની બીજી પોઝિશનમાં લેમ્પને સિરીઝમાં કનેક્શન કરશે, અને ત્રીજી પોઝિશનમાં બંને લેમ્પને સપ્લાયથી ડિસ્કનેક્ટ કરશે. તો જ્યારે તમારા લેમ્પ પેરેલલી કનેક્શનમાં આવે છે ત્યારે બંને લેમ્પને ફૂલ વોલ્ટેજ મળે, એટલે તમારા બંને લેમ્પ જે છે એ બ્રાઇટ પ્રકાશ આપશે. અને જ્યારે તમારી સ્વિચની બીજી પોઝિશનમાં બંને લેમ્પ સિરીઝ કનેક્શનમાં આવે ત્યારે બંને લેમ્પ વચ્ચે વોલ્ટેજ ડિવાઈડ થાય, એટલે તમારા બંને લેમ્પ જે છે એ ડીમ પ્રકાશ આપશે. અને ત્રીજી કનેક્શનમાં કોઈ પણ પ્રકારનું કનેક્શન થતું નથી, એટલે તમારા બંને લેમ્પ જે છે એ બંધ કન્ડિશનમાં રહેશે, મતલબ કે ઓફ કન્ડિશનમાં તમારા બંને લેમ્પ છે એ રહેશે. તો આ રીતે આપણે સિરીઝ પેરેલલ સ્વિચનો ઉપયોગ ડીમ પ્રકાશ માટે, ફૂલ પ્રકાશ માટે અને બંધ કન્ડિશન રાખવા માટે આપણે કરી શકીએ છીએ. ક્લિયર તન્વીર? તન્વીર? હા સર, ક્લિયર. ઓકે, તો ડ્રોઈંગ થઈ ગયું હોય તો આપણે આગળ વધીએ. ના સર, બાકી હજી. હા, પતાવી દો.
થેન્ક યુ સર. ઓકે, તો નેક્સ્ટ આપણી સર્કિટ જે છે એ છે વરંડા લાઇટિંગ. વરંડા એટલે શું કે આપણા ઘરની બહારનો જે એરિયા છે કે જ્યાં પાર્કિંગ હોય, આપણી એન્ટ્રન્સ હોય, ત્યાં આપણે નાનો એવો એક ગેલેરી જેવું હોય અથવા તો નાનો એવો ગાર્ડન હોય એને કહેવાય વરંડા. તો વરંડામાં કેવું હોય કે તમારે વરંડામાં દાખલા તરીકે 3 લેમ્પ તમે ઇન્સ્ટોલ કર્યા છે જે તમને સર્કિટમાં દેખાય છે, લેમ્પ 1, લેમ્પ 2 અને લેમ્પ 3. હવે આ 3 લેમ્પ એ હકીકતમાં તમારા ઘરની બહાર તમે ઇન્સ્ટોલ કર્યા છે. તો જ્યારે તમે ઘરની બહાર હોય, મતલબ કે તમારા ફળિયામાં હોય, ત્યાંથી પણ તમે આ લેમ્પનું કંટ્રોલ કરી શકવા જોઈએ. અને જ્યારે તમે તમારા ઘરની અંદર હોય ત્યારે પણ તમે તમારા આ 3 લેમ્પને ચાલુ બંધ કરી શકવા જોઈએ. તો વરંડા લાઇટિંગમાં તમારે હકીકતમાં 2-વે સ્વિચનો ઉપયોગ કરીને વાયરિંગ કરવું જોઈએ. દાખલા તરીકે લેમ્પ 1 જે છે એનું કંટ્રોલ 1A અને 1B આ બેમાંથી કોઈ પણ સ્વિચનો ઉપયોગ કરીને આપણે કરી શકવા જોઈએ. એમાં જે સ્વિચ 1A હશે એ ક્યાં હશે કે એ બહાર હશે ફળિયામાં, અને 1B જે છે એ ક્યાં હશે તો કે એ તમારા ઘરની અંદર હશે. તો બંને જગ્યાએથી તમે લેમ્પ 1નો કંટ્રોલ કરી શકવા જોઈએ. એવી રીતે લેમ્પ 2, તો એનો કંટ્રોલ 2A અથવા તો 2B એ ગમે ત્યાંથી આપણે કરી શકવા જોઈએ. લેમ્પ 3 જે છે તો એનો કંટ્રોલ આપણે 3A અને 3B એ કોઈ પણ એક સ્વિચનો ઉપયોગ કરવાથી આપણે કરી શકવા જોઈએ. તો એનું વાયરિંગ જોઈ લઈએ. તો પહેલાં આપણે 3 લેમ્પ ઇન્સ્ટોલ કરી દઈશું, લેમ્પ 1, લેમ્પ 2 અને લેમ્પ 3. ત્રણેય માટે ન્યુટ્રલ વાયર કોમન, તો ન્યુટ્રલ વાયર પહેલાં લેમ્પ 1માં આવશે, ત્યાંથી ન્યુટ્રલ વાયર લેમ્પ 2માં જશે, ત્યાંથી લેમ્પ 3માં જશે. હવે ત્રણેય માટે આપણે 2-વે સ્વિચનો ઉપયોગ કરવો પડશે. તો એક 2-વે સ્વિચ અહીંયા 1A, 1B, 2A, 2B, 3A અને 3B, ટોટલ 6 2-વે સ્વિચ આપણે ઇન્સ્ટોલ કરી. હવે આપણને ખબર જ છે કે 2 2-વે સ્વિચને આપણે અંદરો અંદર કનેક્ટ કરવી પડે. તો 1A અને 1B ને કનેક્ટ કરી દઈએ, 2B અને 2A ને કનેક્ટ કરી દઈએ, 3A અને 3B ને કનેક્ટ કરી દઈએ. હવે ફેઝ વાયરનું કનેક્શનની વાત કરીએ, તો કે ફેઝ વાયર પહેલાં 1A માં જશે, 1A માંથી ફેઝ વાયર આવશે એ 2A માં જશે, 2A માંથી આવશે એ જ ફેઝ વાયર 3A માં જશે. હવે લેમ્પ જોડે કનેક્શનની વાત કરીએ, તો 1B માંથી લેમ્પ 1માં કનેક્શન થશે, 2B માંથી લેમ્પ 2માં કનેક્શન થશે અને 3B માંથી લેમ્પ 3માં કનેક્શન થશે. તો આવી રીતે તમે વાયરિંગનું કનેક્શન કરશો તો તમારા દરેક 3-3 લેમ્પ એ અલગ અલગ 2 જગ્યાએથી તમે કંટ્રોલ કરી શકો. તો આવા પ્રકારના વાયરિંગને કહેવાય વરંડા વાયરિંગ લાઇટિંગ એને કહેવામાં આવે છે. આમાં કોઈને કંઈ ક્વેરી છે? જો હોય તો મારી જોડે ડિસ્કશન કરી લો, અધરવાઇઝ તમે જે સર્કિટ ડાયાગ્રામ જે છે એનો તમને માટે 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો એનું ડ્રોઈંગ કરી લો. બધા પોતાનો વિડીયો ઓન કરો. તો 1 મિનિટ શું કરો છો? બધા ડ્રોઈંગ કરતા હોય બતાવો તો મને. મકવાણા વિશાલ, કેમ બધા વિડીયો બંધ કરી દીધો? આગળની સર્કિટનું મને બધા બતાવો તો, વાયરિંગ ડાયાગ્રામ તમે પ્રિપેર કર્યો એ આગળની સર્કિટનો. આગળની આપણે સર્કિટ કઈ હતી? બેડરૂમનું જે લાઇટિંગ સર્કિટ હતી એ બધા મને બતાવો તો. કેમ કોઈ નથી ડ્રોઈંગ કર્યું એટલે બતાવતા નથી?
બધા પોતાનો વિડિયો ચાલુ કરો અને મને બેડરૂમનું ડાયાગ્રામ છે એ બતાવો. ઓકે, ગઢિયા મિહિર, સરસ. ઓકે, આ સિવાય કોઈએ નથી કર્યું? મકવાણા વિશાલ, સોરઠિયા સાકિબ, રાઠોડ મિહિર, રાજ્યગુરુ તન્વીર, રૂપાપરા રક્ષિત, પાનસુરિયા પ્રિન્સ, વાળા પાર્થ, રાવરાણી હર્ષ, પરમાર હાર્દિક, પટેલ દેવલ, રાજ્યગુરુ તન્વીર, શેઠ ભૂમિક, વથવાર પ્રશાંત, બધા પોતે મને બતાવો તમે વર્ક કર્યું એ બેડરૂમનું લાઇટિંગ સર્કિટ મને બતાવો બધા. સર હું ગામડે એવું છું એટલે એને મેં સિંગસોડ પાડી લીધા છે. બીજા બધા સર મેં પણ ક્રી હે સિંગસોડ પાડ્યો છે. સો સ્ક્રીનશોટ પાડ્યો છે પિનશો. સરસ. ઓકે, તો આજે વરંડા લાઇટિંગ નું કમ્પ્લીટ થઈ ગયું, તો આપણે આગળ વધીએ. મને એમ હતું કે તમે બધા ડ્રોઈંગ કરો છો, પણ ખબર આજે ખબર પડી કે તમે લોકો તો શાંતિથી બેઠા હોય છો. ડ્રોઈંગ કરવામાં વાર લાગે છે, આ તો જેટલી વાર લાગે છે એટલો ટાઈમ હું આપું જ છું, હું કઈ ઉતાવળ નથી કરતો. ઓકે, વરંડાની લાઇટિંગ સર્કિટ બની જાય એટલે મને જાણ કરજો. થઈ ગયું સર. ઓકે, ઓકે, તો આપણે આગળ વધીએ. આગળની જે આપણી લાઇટિંગ સર્કિટ છે એનું નામ છે ગોડાઉન લાઇટિંગ. હવે ગોડાઉન, ગોડાઉન લગભગ બધાએ જોયું હશે. ગોડાઉનમાં શું હોય તો કે એક મોટો એવો શેડ હોય અને એમાં આપણે બધો આપણો માલ સામાન જે હોય એનો આપણે સ્ટોર કર્યો હોય. હવે ગોડાઉન વાયરિંગ કરવું હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવું પડે એ પહેલાં વાતચીત કરી લઈએ. કે દાખલા તરીકે ગોડાઉન વાયરિંગ જે છે એમાં તમારે 4 લેમ્પનું વાયરિંગ કરવું છે. કે તમારું ગોડાઉન છે એમાં તમારે 4 લેમ્પ ઇન્સ્ટોલ કરવાના છે, તો એમાં તમારે ખાસ ધ્યાન શું રાખવાનું હોય કે દાખલા તરીકે તમે ગોડાઉનમાં એન્ટર થયા એટલે પેલો લેમ્પ આવ્યો ત્યાં, એટલે તમે પેલા લેમ્પને ચાલુ કર્યો. તમે કોઈ વસ્તુ શોધવા માટે ગયા છો એટલે તમે પેલો લેમ્પ ચાલુ કર્યો પણ ત્યાં એ વસ્તુ ન મળી, એટલે વળી પાછા તમે આગળ વધશો ત્યાં બીજો લેમ્પ આવ્યો, તો એ બીજા લેમ્પને તમે ચાલુ કરશો, ત્યાં પણ તમે વસ્તુઓ શોધી પણ ત્યાં તમને ન મળી, પણ ત્યાં તમે આગળ વધો એટલે ત્રીજો લેમ્પ આવ્યો એટલે તમે ત્રીજા લેમ્પને ચાલુ કર્યો, ત્યાં પણ તમે વસ્તુઓ શોધી પણ ત્યાં પણ તમને ન મળી, પછી તમે આગળ ગયા ચોથો લેમ્પ આવ્યો એને તમે ચાલુ કર્યો તો ત્યાં તમને જે વસ્તુ જોઈતી હતી એ મળી ગઈ. સરસ. હવે અહીંયા પ્રોબ્લેમ શું આવ્યો કે તમે પહેલો લેમ્પ ચાલુ કર્યો
પછી પાછો બીજો ચાલુ કર્યો, બીજો ચાલુ કર્યો ત્યારે પેલો તમે બંધ કરવાનો ગયા, મતલબ કે હવે તમારે પેલાનું કામ નથી, હવે તમારે બીજા લેમ્પનું કામ છે, પણ તમારો પેલો લેમ્પ હજી ચાલુ જ છે. પણ તમે આગળ વધીને ત્રીજા લેમ્પે ગયા, ઈ લેમ્પને ચાલુ કર્યો, તો ત્રીજા લેમ્પનો પ્રકાશ જ્યાં હતો જ્યાં તમે શોધ્યું, પણ હવે તમારે પેલા અને બીજા લેમ્પની જરૂરિયાત નથી, એને તમે બંધ ન કર્યો. તો આમાં તમારે એવી કંઈક સિસ્ટમ ગોતવી પડે કે જો તમે પેલો લેમ્પ ચાલુ કરો તો પેલો લેમ્પ ચાલુ થાય, પણ જો તમે બીજો લેમ્પ ચાલુ કરો એટલે પેલો લેમ્પ ઓટોમેટિક બંધ થઈ જવો જોઈએ, ત્રીજો લેમ્પ ચાલુ કરો તો બીજો લેમ્પ ઓટોમેટિક બંધ થઈ જવો જોઈએ, અને ચોથો લેમ્પ ચાલુ કરો એટલે પેલો બીજો અને ત્રીજો ત્રણે ત્રણ ઓટોમેટિક બંધ થઈ જવો જોઈએ. જો આવી રીતે લાઇટિંગ કરવામાં આવે તો તમારું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન પણ ઓછું થાય, અને જરૂર ન હોય એવા લેમ્પ ખોટા તમારે ચાલુ પણ ન રહે, અને એને તમારે સ્પેશિયલી બંધ કરવાય ન જવા પડે. તો આ પ્રકારની જ્યાં વ્યવસ્થા કરેલી હોય એવા વાયરિંગને કહેવાય ગોડાઉન વાયરિંગ. તો જો તમારે હવે ગોડાઉન વાયરિંગને એક જ વાક્યમાં સમજવું હોય તો શું સમજી શકાય, કે તમે જે લેમ્પ ચાલુ કરો છો એની પાછળના બધા લેમ્પ ઓટોમેટિક બંધ થઈ જાય, અને તમારે જે લેમ્પ ચાલુ કરવો છે એ લેમ્પ ચાલુ થાય, એને ગોડાઉન વાયરિંગ કહેવાય. તો આવું કરવા માટે તમારે ચાર લેમ્પનું એક વાયરિંગ ડાયાગ્રામ બનાવવાનો છે કે જે ગોડાઉન વાયરિંગ પ્રમાણે કામ કરતો હોય. તો આ લેમ્પ વન છે, લેમ્પ ટુ, લેમ્પ થ્રી અને લેમ્પ ફોર. તો જેટલા પણ લેમ્પ હોય એનાથી એક ઓછી ટુ વે સ્વિચ લઈ લેવાની. દાખલા તરીકે અહીંયા અત્યારે ચાર લેમ્પ છે, તો તમારે ત્રણ ટુ વે સ્વિચ અને એક સિંગલ વે સ્વિચ લેવી પડે. જો પાંચ લેમ્પ હોત તો ચાર ટુ વે સ્વિચ અને એક સિંગલ વે સ્વિચ લેવાની. તો અહીંયા અત્યારે આપણી પાસે ચાર લેમ્પ છે, તો આપણે ટોટલ ત્રણ ટુ વે સ્વિચ લેશું. સ્વિચ ફોર, સ્વિચ થ્રી અને સ્વિચ ટુ, આ કેવી છે? ટુ વે સ્વિચ, અને એક સિંગલ વે સ્વિચ લેશું. હવે એનું આપણે વાયરિંગ જોઈ લઈએ. તો વાયરિંગ કરવા માટે પહેલાં ન્યુટ્રલ વાયર, તો ચારે ચાર લેમ્પને કોમન, તો કે ન્યુટ્રલ વાયર પહેલાં લેમ્પ વનમાં જશે, ત્યાંથી લેમ્પ ટુમાં આવશે, ત્યાંથી લેમ્પ થ્રીમાં આવશે, ત્યાંથી લેમ્પ ફોરમાં આવશે. રેડી? હવે આપણે સ્વિચોનું વાયરિંગ કરી લઈએ. તો સ્વિચ એસ વન જે છે એ સિંગલ વે છે, ટુ થ્રી અને ફોર એ ટુ વે છે. તો સિંગલ વે છે તો એમાં બે પોઈન્ટ આવે, ટુ વે છે તો એમાં ત્રણ પોઈન્ટ આવે. રેડી? તો ફેઝ વાયર પહેલા સિંગલ વે સ્વિચમાં આવશે, એનું આઉટપુટ જે છે એ ટુ વે સ્વિચમાં જશે, ટુ વે સ્વિચનો બીજો ટર્મિનલ જે છે એ લેમ્પ વનમાં જશે, ટુ વે સ્વિચનો બીજો ટર્મિનલ જે છે એ ટુ વે સ્વિચ નંબર થ્રીમાં જશે, સ્વિચ નંબર થ્રીનો પહેલો ટર્મિનલ જે છે એ લેમ્પમાં જશે, ત્રીજો ટર્મિનલ જે છે એ સ્વિચ નંબર ફોરના ઇનપુટમાં જશે, સ્વિચ નંબર ફોરનો પહેલો ટર્મિનલ જે છે એ લેમ્પ નંબર થ્રીમાં જશે, અને સ્વિચ નંબર ફોરનો બીજો ટર્મિનલ જે છે એ લેમ્પ નંબર ફોરમાં જશે. હવે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે આપણે ચેક કરીએ કે એવું થાય છે કે નહીં. દાખલા તરીકે તમે સ્વિચ વનને ઓન કરો એટલે શું થાય, કે જેવું તમે સ્વિચ વનને ઓન કરશો એટલે અહીંયાથી તમારો ફેઝ વાયર ડાયરેક્ટ ક્યાં મળી જશે? લેમ્પ નંબર વનને મળી જશે, મતલબ કે લેમ્પ નંબર વન તમારો ચાલુ થઈ ગયો. હવે દાખલા તરીકે તમે સ્વિચ ટુને ઓન કરો, તો સ્વિચ ટુ અત્યારે ઉપર છે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. જેવી સ્વિચ ટુ તમારી નીચે આવશે એટલે લેમ્પ વન તમારો કેવો થશે? ડિસકનેક્ટ થશે. અને શું થશે કે હવે તમારો ફેઝ વાયર જે છે સ્વિચ ટુમાંથી નીચેમાં આવશે, ત્યાંથી એ સ્વિચ થ્રીમાં જાય, ત્યાંથી એ તમારા લેમ્પ ટુમાં જાય. તો મતલબ કે લેમ્પ ટુ તમારો કેવો થશે? ચાલુ થઈ જશે. હવે એ જ વસ્તુ આપણે આગળ વધીએ. હવે સ્વિચ થ્રીને ચાલુ કરો, તો અત્યારે સ્વિચ થ્રી તમારી ઉપર છે, ચાલુ કરશો એટલે ક્યાં આવશે? અહીંયા નીચે આવી જશે. જેવી તમારી સ્વિચ થ્રી નીચે આવશે એટલે લેમ્પ ટુનો ફેઝ વાયર બંધ થઈ જશે, એટલે હવે તમારો ફેઝ વાયર સ્વિચ વનમાંથી ટુમાંથી થ્રીમાં આવશે, થ્રીમાંથી ક્યાં આવશે? ફોરમાં જશે, અને ફોરમાંથી ક્યાંની વાળશે? તો લેમ્પ થ્રીને સ્ટાર્ટ કરશે. તમે સ્વિચ થ્રીને અહીંયા ચાલુ કરી એટલે લેમ્પ થ્રીને સપ્લાય મળી ગયું. હવે દાખલા તરીકે આપણે આગળ વાત કરીએ કે સ્વિચ ફોરને તમે ચાલુ કરો એટલે નીચે કનેક્શન થશે,
જેવું નીચે કનેક્શન થશે એટલે લેમ્પ 3 તમારો બંધ થશે અને તમારો લેમ્પ 4 ને ફેઝ વાયર મળી જશે એટલે લેમ્પ 4 તમારો ગ્લો થશે મતલબ કે તમે સ્વીચ 1 ને ચાલુ કરો તો લેમ્પ 1 ઓન થાય સ્વીચ 2 ને ચાલુ કરો તો લેમ્પ 2 ઓન થાય અને લેમ્પ 1 તમારો બંધ થાય સ્વીચ 3 ને ચાલુ કરો એટલે લેમ્પ 3 તમારો ચાલુ થાય અને લેમ્પ 2 તમારો ઓટોમેટિક બંધ થઈ જાય સ્વીચ 4 ને તમે ચાલુ કરો એટલે તમારો લેમ્પ 4 ચાલુ થાય અને લેમ્પ 3 તમારો ઓટોમેટિક બંધ થઈ જાય તો આ પ્રકારના વાયરિંગ ને કહેવાય ગોડાઉન વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે આઈ થિંક આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે જો ના સમજાણો હોય તો મને પૂછી શકો છો 2 મિનિટનો ટાઈમ આપું છું ત્યાં સુધીમાં તમે આનો સર્કિટ ડાયાગ્રામ કમ્પ્લીટ કરી લ્યો અને આજનો લેક્ચર આપણો અહીંયા આપણે પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની જે લાઇટિંગ સર્કિટો છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું આજનો લેક્ચર જે છે એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ